More updates, subscribe to Chokkas Official. Press the bell icon to never miss an update. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ થિંક બધા મજામાં જશો. ચોક્કસ ઓફિશિયલ હંમેશા તમારા માટે કંઈક ને કંઈક નવા વિડીયો લઈને આવે છે. ત્યારે આઉટ ઓફ બોક્સ અમે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ. એ પણ લોકો સ્કૂલ લાઈફ વિશે શું વિચારી રહ્યા છે અત્યારે, સ્કૂલ ડેઝને મિસ કરી રહ્યા છે કે નહીં, એવા જ લોકોના ફની રિવ્યૂ લેવા આપણે જઈએ અમદાવાદની ગલીઓમાં. તો ચલો મારી સાથે અમદાવાદની ગલીઓમાં લોકોને પૂછો. તમારા સ્કૂલના દિવસો મિસ કરો? ચોક્કસ, નાનપણ અને સ્કૂલના દિવસો તો ચોક્કસ આપણે મિસ કરીએ, કારણ કે નાનપણ એક એવું છે અને સ્કૂલ એક એવી છે કે જેમાં જેની જે કોઈ પણ મસ્તી કરી હોય એ બાળપણમાં જતી રહેતી હોય અને કાયમ એ નિખાલસ મસ્તી હોય. અને એના માટે મિત્રો સાથેનો આનંદ, સ્કૂલમાંથી બંક કરવું, મિત્રો સાથે મળી અને રિસેસમાં સાથે નાસ્તો કરવો, નાની નાની વાતે ઝઘડવું, પછી પાછું એમાં સમાધાન થઈ જવું, એટલે એક એનો એક અલગ જ આનંદ હતો. સ્કૂલના દિવસો સ્કૂલના જ દિવસો છે જે ક્યારે પાછા આવી શકવાના નથી. જેને આપણે વધારે પડતા મિસ કરતા હોય આપણી લાઈફમાં એ સ્કૂલના દિવસો. બધા એવું પણ કહેતા હોય છે કોલેજના દિવસો છે એ કદાચ બહુ સૌથી વધારે મજા આવે છે, ભલે 4 વર્ષ કે 3 વર્ષ આપણે ત્યાં ભણ્યા છીએ પણ સૌથી વધારે મજા આવે છે. ના, એ ખોટી વસ્તુ છે. કોલેજ કાળ કેવો હોય છે કે જ્યારે તમારી બુદ્ધિ પરિપક્વ થઈ ગઈ હોય છે, તમે વિચારી શકતા હોય છે કે સાચું શું ને ખોટું શું. જ્યારે સ્કૂલના દિવસોમાં આપણે નાદાન હોઈએ છીએ અને બધું જે કરતા હોઈએ નાદાનિયતમાં જ કરતા હોઈએ છીએ. સર, તમે ડૉક્ટર છો, તમે સ્કૂલના દિવસો કેટલા મિસ કરો છો? બહુ બધા. સ્કૂલના દિવસો કરતાં એ વખતનો સમય મિસ કરીએ છીએ. એ વખતે અમે અહીંયાથી રિલીફ રોડ પર સાયકલ પર સ્કૂલે જતા હતા, ન્યૂ એજ્યુકેશન પર, અને એ અમારી સ્કૂલ આજુબાજુ થિયેટરોથી ભરેલી હતી. અત્યારે એક બી થિયેટર ત્યાં નથી રહ્યા. અમારી સ્કૂલનો ને અશોક થિયેટરનો કોટ એક હતો, બાજુમાં રૂપમ હતી, સામે કૃષ્ણ હતી, અને આગળ જવો તો પ્રકાશ, લાઇટ હાઉસ, રીગલ, બધી થિયેટરોની વચ્ચે હતી. એ બધું તો હવે બધું ખતમ થઈ ગયું છે. જે ખાસ કરીને સ્કૂલમાં તમે મસ્તી કરી હશે, તમને સૌથી વધારે કઈ મસ્તી યાદ આવે છે જે તમારા સ્કૂલમાં તમે કરી હોય, ટીચર્સ જોડે, તમારા ફ્રેન્ડ જોડે, કઈ મસ્તી સૌથી વધારે? એક દિવસ એક ટીચરને મેં ચોકનો ટુકડો મારેલો અને એમને મને અઠવાડિયું પનિશમેન્ટ આપેલી, એ મારો યાદગારમાં યાદગાર દિવસ છે. તમે એમને જ્યારે તમારો સૌથી યાદગાર દિવસ છે, તમને પનિશમેન્ટ આવી, કઈ રીતની પનિશમેન્ટ હતી? એમનું લેક્ચર આવે એટલે મારે બહાર જતું રહેવાનું અને બહાર બધા લોબીમાં ઊભા રાખે, બધા આવતા જતા, બધા સર જોતા જાય, એક એક ટપલી મારતા જાય. સ્કૂલમાં સૌથી વધારે મસ્તી કરી હોય તો કયા ટીચર જોડે અમે મસ્તી કરીએ? જે સ્કૂલમાં જેમ તો હું મસ્તી બહુ કરતો નહોતો, કેમ કે મને બહુ વીક હતી ઘરે, કેમ કે મસ્તી કરીને ઘરે કોઈ પેરેન્ટ્સને બોલાવે એટલે પપ્પાની ઘરે બહુ વીક હતી, એટલે સ્કૂલમાં હું બહુ મસ્તી કરતો જ નહોતો. સ્કૂલમાં કોઈ તમારો ફ્રેન્ડ કે જે સૌથી મસ્તી ખોડો હોય એવો કોઈ તમને યાદ? એ તો ઘણા બધા છે એવા તો સ્કૂલમાં. હા, એ તમારે જ્યારે પ્રાર્થના ચાલુ થાય ત્યારે બાજુમાં અશોકનું કોટ હતો, ત્યાં ખોટે સિક્કે વરસ ઉપર ચાલેલું, ને એની પ્રાર્થના, અમારી પ્રાર્થના, ત્યાંનું ગીત ચાલુ થાય એટલે લોકો અમુક છોકરા જોશી પ્રાર્થનાની જગ્યાએ ગીતો ગાવા માંડે ખોટે સિક્કેના. કોઈ તમારો યાદગાર પળ કે અત્યાર સુધીમાં કે તમે સ્કૂલમાં સૌથી તમારો યાદગાર પળ કે જેનાથી તમે મસ્તી કરેલી હોય અને બધાને મજા આવી હોય? સ્કૂલમાં ચોક્કસ અમે યાદગાર પળ, મને મસ્તી કરીને એમાં હસવાનું મારા ઉપર જ થયેલું, કારણ કે મને પ્રાર્થના કરવા ઉભો કર્યો અને એ પ્રાર્થનામાં મેં એ લાઈન ગાવાની હતી એની જગ્યાએ બીજું ગીત ગાઈ નાખ્યું અને એના કારણે લોકો ખૂબ હસેલા અને આજે પણ મિત્રો એ યાદ કરે છે. સૌથી વધારે તમને ટીચર કયા ગમતા હશે અને કયા ટીચરની તમે સૌથી વધારે મસ્તી પણ કરી હશે? અમારે ત્યાં જે અમને ગણિતના ટીચર હતા, વિષ્ણુ સર, એ અમારા સર હતા, બહુ સારા સર હતા, અમને સારું ભણાવતા હતા. પણ એ ખાતા ખાતા કે ભણાવતા ભણાવતા અને હાથમાં સિંગ હોય અને ખાતા ખાતા સૂઈ જાય, એટલે ખાતા ખાતા જ સિંગ હાથમાં હોય અને એ ખુરશી પર બેસે ને સિંગ ખાય અને સૂઈ જાય, એટલે એ વાતને અમે લોકો બહુ યાદ કરીએ છીએ આજે પણ, મિત્રો ભેગા થઈએ ત્યારે સ્કૂલમાં. તમે કદાચ આટલે ડૉક્ટર બનવા સ્ટ્રગલ પણ કરી હશે, ભણ્યા પણ હશે ઘણું બધું, પરંતુ તમારા કોઈ ખાસ મિત્ર કે જેની જોડે તમે મળીને કંઈક મસ્તી કરી હોય કે સ્કૂલમાં કંઈક નવું કર્યું હોય, હંગામો કંઈક કર્યો હોય એવું કંઈક? એઝ એ ડૉક્ટર થયો એટલે અમુક બધાથી અલગ થઈ જવું પડે, એ વખત આખું શિડ્યુલ જ જુદું હોય, પણ હવે આ વોટ્સએપમાં બધા જૂના સ્કૂલના બધા ભેગા થયા ત્યારે બધી મસ્તી મજાક કરી. કોલેજ લાઈફ એક સારી કે સ્કૂલ લાઈફ? તમને કઈ લાઈફ સૌથી સારી? મેડિકલની કોલેજ લાઈફ તો ખરાબ જ હોય બેઝિકલી, એટલે
એટલે અમે જે બીજા લોકો જે કોમર્સ ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ વાળાની કોલેજ લાઈફ બહુ સારી હતી અમારી, તો અમારી સ્કૂલ લાઈફ તો તમારા માટે કદાચ સ્કૂલ લાઈફ સારી લાગે. સ્કૂલમાં એકદમ સ્કૂલના દિવસ એકદમ સારા. એ ટાઈમે કંઈ એકદમ બીજા નાદાન લોકોને રહેતા હોય કોલેજમાં, જેમ મોટા થયા એમ પછી બધું, એટલે પ્રમાણે સ્કૂલના દિવસો બહુ આપણે મિસ કરીએ કોલેજ કરતાં. એનું સ્ટાર્ટિંગ એટલે આપણે સ્કૂલથી થયું હોય અને સ્કૂલમાં આપણે ભણ્યા હોય 1-10 ધોરણ, 10-12 વર્ષ ભણ્યા હોય 12 વર્ષ, કોલેજમાં ખાલી આપણે 3 વર્ષ ભણવાના આવે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને આજના વિડીયોમાં લોકોને સ્કૂલ ડેઝ કેવા મિસ કરી રહ્યા છે. આવા જ નવા વિડીયો સાથે અમે તમને ફરીથી મળતા રહીશું, તે માટે તમે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને હા શેર કરો. અને જો અમારા નવા વિડીયો ફરીથી તમે દરરોજ મેળવવા માંગો છો તો બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકવાનું નથી. સો સ્ટે ટ્યુન્ડ વિથ ચોક્કસ ઓફિશિયલ. બાય એન્ડ ટેક કેર. અલવિદા.